બંને માત્ર વિદ્યાર્થી મિત્રો તમને વાર્તા સાંભળવાનું ગમે છે ને તો ચાલો આજે હું તમને એક વાર્તા સંભળાવીશ આપણે હવે વાર્તા સાંભળીશું એક મૂર્તિકાર મૂર્તિ બનાવી રહ્યો હતો તેનું નામ મોહન હતું એ અદ્ભુત અને આબેહ મૂર્તિ બનાવતો તે જોઈને ભલભલા ડંગ રહી જતા એક વખત તેણે એના એક મિત્રની મૂર્તિ બનાવી મૂર્તિ જોઈને મોહનના મામાએ તેને કહ્યું તારા મિત્રને મીઠાઈ લઈ આપવા બજાર લઈ જા પરંતુ શું પથ્થરની મૂર્તિ ચાલે ખરી મામાને જાણ થઈ કે આ તો પ્રાણ વગરની પથ્થરની મૂર્તિ છે ત્યારબાદ મોહનને એના ઘરની બહાર ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી આ મૂર્તિ જોઈને ચોરી કરવા માટે આવેલા ચોર ભાગી ગયા ત્યારબાદ મોહને ઘણા સમય સુધી મૂર્તિ બનાવ્યા કરી સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે ગમે ત્યારે હું મૃત્યુ પામીશ મારે કંઈ એવું કરવું જોઈએ કે લોકો વર્ષો સુધી મને ન ભૂલે આમ વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી દસ મૂર્તિઓ બનાવી ધરી ધરીને જોઈએ તો પણ મોહન અને તેની મૂર્તિઓમાં કોઈ પણ ફરક દેખાય નહીં એક દિવસ મોહનને સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે તો તેણે એક તરકીબ વિચારી કાઢી તે બીજા દિવસે એ દસ મૂર્તિઓની સાથે ઊભો રહી ગયો યમરાજ ડૂટને મોહનના ઘરે મોકલે છે ડૂટને અગિયાર મોહન જોઈને નવાઈ લાગે છે દૂટ મોહનને ઓળખી શક્યા નહીં એટલે તે યમરાજ પાસે જાય છે અને યમરાજ દૂધ પર ગુસ્સે થાય છે અને કહે છે કે મોહન બુદ્ધિશાળી કલાકાર છે તું એનાથી બની ગયો આપણે તો દેવટા છે થોડી તો ઉડ્ડી ચલાવ એટલે મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવો નથી દૂટ પાછો જાય છે દૂટના પગલાનો અવાજ સાંભળીને મોહન મૂર્તિ વચ્ચે ઊભો રહી જાય છે ત્યાર પછી દૂટ કહે છે કે ભાઈ મોહન તું મૂર્તિ બધી જ સારી બનાવી છે પરંતુ એક ભૂલ રહી ગઈ છે જો તું એ ભૂલ ના કરતે તો બધી મૂર્તિઓ સરસ લાગતી અને મૂર્તિની કિંમત પણ વધુ આવતી મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં એ તરત જ બોલી ઉઠ્યો સી ભૂલ છે દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ જ એક ભૂલ છે દેવદૂત મોહનને પકડીને લઈ ગયો વાર્તા પૂર્ણ થઈ વાર્તા સાંભળવાની મજા આવીને વિદ્યાર્થી મિત્રો તો આપણે આવો જ આ વાર્તાને અનુરૂપ એક પાઠ ભણીશું પાઠ છે ત્રણ દ્વિદલ હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારતા હશે કે દ્વિદલનો અર્થ શું થાય તો દ્વિદલ એટલે બે ફાળવાળું જેવી રીતે કે આપણે કઠોળ જોયા હોય મગ વટાણા ચણા વાલ એ બધા કઠોરો બે ફાળવાળા હોય છે એટલે કે દ્વિડલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે આ દ્રિડલ પાઠને કથા કહેવામાં આવી છે અને આ બોઢ કથા બે ભાગમાં વહેંચવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે દ્રિડલનો પહેલો ભાગ ભણીશું તો આ પાઠના લેખક છે ડોક્ટર આઈ કે વીજળીવાડા તેમનો જન્મ ચૌદ સાત ઓગણીસો ને સાહીઠમાં થયો હતો ડોક્ટર આઈ કે વીજળીવાડાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો તેવો વ્યવસાય ડોક્ટર છે સાયલન્સ પ્લેઝ મોટી ચારો પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે અહીં બે બોટ કથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે આગળ હું એ તમને કીધું ને કે બે બોટ કથા આપવામાં આવી છે તો આપણે આજે એક બોટ કથા જોઈશું અને ત્યારબાદ બીજી બોટ કથા જોઈશું પ્રથમ બોટ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે તો બીજી બોટ કથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટાદાર શૈલીમાં રજૂઆત છે તો વિદ્યાર્થી મિત્રો તો આપણે કથાનો પહેલો ભાગ ભણીશું મૂર્તિ પહેલો ભાગ મૂર્તિ હવે મૂર્તિનો અર્થ થાય છે પ્રતિમા હવે આપણે પાઠનું વાંચન કરીશું એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવ નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો એ કોઈ જાણકાર ન હતો બસ એમ જ જોવા માટે ગયો હતો ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું આપવામાં આવ્યું છે કે એક માણસ એના ગામમાં મંડીનું નિર્માણ એટલે મંડીનું બાંધકામ થતું હતું તો તે જોવા માટે જાય છે તો એ ત્યાં જાય છે તો ત્યાં એક શિલ્પી શિલ્પીનો અર્થ થાય છે પથ્થર ધાતુ વગેરે સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર તો તે એકદમ એકાગ્રતાથી એક નજરથી આરસ પહાણના પથ્થરમાંથી મસ્ટ ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો પેલા માણસને એના કામમાં રસ પડી ગયો એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અનેક મૂર્તિ પર પડ્યું એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે હવે વિદ્યાર્થી મિત્રો એ માણસ જે શિલ્પીની બાજુમાં બેસે છે અને શિલ્પીને જોઈ છે કે કેટલો એકાગ્રતાથી એ ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો છે એ માટે એ માણસ એના કામને જોવા માટે બાજુમાં બેસે છે પણ એ બાજુમાં બેસે છે તો એ જોઈ છે કે એની બાજુમાં બીજી પણ એક મૂર્તિ પડી હોય છે તો વિદ્યાર્થી મિત્રો એ શિલ્પીને પૂછે છે કે શું મંદિરમાં બે મૂર્તિની જરૂર છે આગળ પાઠનું વાંચન કરીશું ના શિલ્પીએ જવાબ આપ્યો શિલ્પીએ કહ્યું ના આવી એક જ મૂર્તિની જરૂર છે પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે પડતી મૂકવી એટલે છોડી દેવું પડતું મૂકવું તો વિદ્યાર્થી મિત્રો હવે એ શિલ્પી ના કહે છે કે ના એક જ મૂર્તિની જરૂર છે પરંતુ એક મૂર્તિમાં નુકસાન થયું છે એવું એ શિલ્પી કહે છે પહેલાં માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ અને એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન દેખાયું નહીં એણે આશ્ચર્ય સાથે શિલ્પીએ ફરીથી પૂછ્યું આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે પેલો માણસ સાઈડ પર મૂકેલી મૂર્તિને ધરી ધરીને જોઈ છે અને કહે છે કે આ મૂર્તિમાં મને કોઈ પણ જાતનું નુકસાન દેખાતું નથી તો શિલ્પીને ફરીથી એ પૂછ્યું કે તમને ક્યાં એ નુકસાન દેખાય છે આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે આગળ એના નાક પાસે એક એવો નાનો ઘસરકો થઈ ગયો છે શિલ્પીએ કહ્યું પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો એણે શિલ્પીને પૂછ્યું તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાનો છો હવે શિલ્પીને પેલો માણસ પૂછે છે કે મૂર્તિમાં કઈ જગ્યાએ નુકસાન થયું છે તો શિલ્પી કહે છે કે એના નાક પણ થોડું ઘસાઈ ગયું છે માણસ ફરીથી એ મૂર્તિને જોઈ છે અને કહે છે કે નહીં આમાં તો મને કંઈ પણ નાનો ઘસરકો દેખાતો નથી ત્યાર પછી એણે શિલ્પીને પૂછ્યું મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો તો વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ આપણે બીજા ભાગમાં ભણીશું